नमस्कार विशेष रजूआत में आपनु स्वागत छे हूं छु पंकज। महाराष्ट्र में शनि शिंगणापुर मंदिर में महिलाओं पूजा करवानो विवाद शम्यो नथी। शनि मंदिर में महिलाओं पूजा करवी के न करवी जोईए तमाम पक्षकारों ने एक बैठक थी पण आ बैठक अनिर्णित रही कोई फैसलो न आव्यो अने समग्र मामलो महाराष्ट्र सरकार पर छोड़ी देवायो। हवे मुख्यमंत्री देवेंद्र फडणवीस निर्णय करशे के शनि मंदिर में महिलाओं पूजा करी शकशे के नहीं। महाराष्ट्रमां शनि शिंगणापुर मंदिरमां महिलाओंना पूजा करवा पर प्रतिबंध छे। महिलाओंए पोताना हक माटे आंदोलन चलाव्युं अने आ मामले विवाद पण वध्यो। तंत्रना संबंधित अधिकारीओ सहित पक्षकारोनी बैठक मळी परंतु कोई निर्णय न आव्यो। समग्र निर्णय मुख्यमंत्री देवेंद्र फडणवीस पर छोड़ी देवामां आव्यो। अभी जो सब जो बैठक हुई है तो जिलाधिकारी और एसपी जी ने कहा है कि ये मुख्यमंत्री जी तक पहुंचाया जाएगा और सीएम जो है वो यहाँ पे डिसीजन लेंगे। तो शु हवे सरकार नक्की करशे कि शनि शिंगणापुर मां महिलाओं पूजा करी शकशे के नहीं। शु सरकार नक्की करशे कि परंपरा तोड़वी के नहीं। शु सरकार करशे धार्मिक बाबतों में हस्तक्षेप। कहवाय छे के शनि शिंगणापुर मां महिलाओंना पूजा करवा पर प्रतिबंध छे अने आ परंपरा 400 वर्ष थी चाली आवी छे परंतु केम आवी परंपरा छे तेनी कोई जानकारी नथी। आंदोलन करी रहेला महिला संगठने बैठक मां आ परंपरा अंगे मंदिर ट्रस्ट पासे पुरावा मांग्या परंतु मंदिर ट्रस्ट आवा पुरावा आपवा असमर्थ रह्यू। ट्रस्टीओ का जो कहना था कि हम हमारी जो है परंपरा के साथ है और वही परंपरा हम कंटिन्यू करेंगे तो उसको हमने जो कहा कि ये 400 साल की परंपरा नहीं है आपके प्रूफ दिखाए उनको कुछ भी प्रूफ दिखाने नहीं आया और उन्होंने भी कुछ चार कदम पीछे आए हैं। बहुत पॉजिटिव चर्चा हुई है और जल्द से जल्द प्रवेश शुरू हो जाए। મહત્વનું છે કે થોડા સમય પહેલા શનિદેવના ચબુતરા પર એક યુવતીએ પૂજા કરવાનો પ્રયાસ કર્યો અને શનિદેવની શિલા પર તેલ અભિષેક કર્યો ત્યારથી વિવાદ શરૂ થઈ ગયો હતો અને મહિલા સંગઠનોએ પોતાના અધિકારને લઈને આંદોલન શરૂ કર્યું હતું। આંદોલનને ઉગ્ર સ્વરૂપ લેતા અખાડા પરિષદ આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર સહિતના ઘણા સંતો મહંતો મહિલાઓના અધિકારના સમર્થનમાં આવ્યા। મંદિર ટ્રસ્ટ નરમ પડ્યું અને હવે મહારાષ્ટ્ર સરકાર પર નિર્ણય છોડ્યો છે ત્યારે હવે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કેવો નિર્ણય લે છે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે। બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ। તો શનિ શિંગણાપુર મંદિરમાં મહિલાઓ પૂજા કરશે કે નહીં તેનો કોઈ નિર્ણય બેઠકમાં આવ્યો નથી। કલેક્ટરની જે બેઠક છે એ મંદિર ઓથોરિટી અને ભૂમાતા બ્રિગેડની જે મહિલા સભ્યો છે તેમની સાથે બેઠક હતી। હવે આ બેઠકની અંદર નિર્ણય એવો થયો છે કે જે કોઈ પણ હલ નીકળશે તેનો જે ફાઇનલ જે નિર્ણય છે એ દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના જે મુખ્યમંત્રી છે તેમના પર છોડવામાં આવ્યો છે। હવે સવાલ એ છે કે શું પરંપરા જે છે એ હવે સરકાર તોડશે, શું આ નિર્ણય હવે સરકાર લેવાની છે, મહિલાઓ પૂજા કરશે કે નહીં તેનો નિર્ણય શું હવે દેવેન્દ્ર ફડણવીસ કરવાના છે તેના ઉપર આપણે ચર્ચા કરીશું। ચર્ચામાં આપણી સાથે જોડાયા છે રુજાન ખંબાતા, સામાજિક કાર્યકર્તા સુનલબેન જોશી છે, એડવોકેટ અને ધર્મગુરુ છે વડોદરાથી સ્વામી જ્યોતિર્નાથ, આ તમામનું સ્વાગત છે। સૌથી પહેલા તો રુજાનજી આપને પૂછવા માંગીશ, આજે વિવાદ હતો, આજે લગભગ લાગતું હતું કે આ વિવાદ શમી જશે, કલેક્ટરે જે બેઠક બોલાવી, ભૂમાતા બ્રિગેડની મહિલા સભ્યો પણ ત્યાં ગઈ, પણ આ બેઠકમાં નિર્ણય ન આવ્યો અને સમગ્ર હવે અંતિમ નિર્ણય જે દેવેન્દ્ર ફડણવીસ છે તેમના પર છોડી દેવાયો। તો હવે સવાલ એ છે કે સરકાર હવે એ નક્કી કરશે કે આ મંદિરમાં મહિલાઓ પૂજા કરશે કે નહીં અથવા મહિલાઓને પ્રવેશ મળશે કે નહીં। સૌથી પહેલા તો મેં જયારે આ બધું ચાલે છે ત્યારથી કહું છું કે આ કઈક તમાશા જેવું લાગી રહ્યું છે અને જે રીતે એક્ટિવિસ્ટ બહેનો કામ કરે છે, પછી જે રીતે ગવર્નમેન્ટે એકદમ કામ કર્યું એટલે કહ્યું કે ભાઈ તમે મદદ સ્વીકારો, અને હવે જયારે મોકો મળ્યો એક્ટિવિસ્ટ બહેનોને કે ભાઈ તે લોકોને બેસીને કે સાથે સાથે ડિસાઈડ કરો કે કઈ રીતે જવું છે, કારણ કે જે ઝઘડો છે મેઇન ઝઘડો એ છે કે ભાઈ પેલું તેલ ના રેડે ચબુતરા પર ચડીને બહેનો, અને મંદિરનું કેવું છે કે બહેનો શું અમે ભાઈઓને ભી તેલ નથી રેડવા દેતા તો બહેનોને નથી રેડવા દેતા, એનો મેઇન ઝઘડો એવો છે। બાકી ચબુતરાની બહાર જે ખુલ્લે ચાર એ છે ત્યાં તો બહેનો ભાઈઓ બધા પૂજા એટલે હાથ જોડીને જે શ્લોક ભણતા હોય ભણે છે। શ્રી રવિશંકરજી ભી અંદર આયા છે એ જ સ્ટોરી કરવા, બધાએ પોતપોતાની સ્ટોરી કરી, હવે જોક ઓફ ધ આઈ વુડ રાધર કોલ ઇટ અ જોક
કારણ કે જ્યારે તમે મધસ્વીની વાત કરો છો, જ્યારે સાથે બેસીને વાત કરો છો, ધેન નાઉ આઉટ ઓફ ધ બ્લુ અત્યારે પેલા બેન કહે છે, એક્ટિવિસ્ટ બેન, કે હવે તમે જે સાહેબ ફડણવીસ સાહેબ કહે તે સાચું. એટલે મને ખબર ના પડી, અત્યાર સુધી તો બહેનોના અધિકાર, બહેનોના ઝંડા, બહેનોની ઇક્વાલિટીની વાત ચાલતી હતી, અને હવે એકદમ ફડણવીસ સાહેબ સાથે શું? એટલે ઇઝ ધેર સમથિંગ ડીપર? શુડ આઈ લુક ઇન ટુ ઇટ કે સમથિંગ ઇઝ ડીપ ઇન ટુ ધીસ? મારે ઉપર ઉપરથી નહીં, અંદર ડીપ જોવાનું છે કે હવે એકદમ એક્ટિવિસ્ટ બહેનો કેમ બદલાઈ ગયા છે? એ એક બહુ જ મોટો ચર્ચાનો વિષય છે. અને સેકન્ડ, કે હવે વોટ વુડ ધ સીએમ મિસ્ટર ફડણવીસ રિએક્ટ? કારણ કે આઈ એમ શ્યોર કે એ બી પાછળ ડિપ્લોમસી કરશે જે પહેલાથી કરતા રહ્યા છે. એટલે વોટ વુડ બી હિઝ રિએક્શન? ધીસ વુડ બી વર્થ નોટિંગ. સુનલબેન, આપનું શું કહેવું છે? મને એવું લાગે છે કે એ લોકો જે પહેલા જે વાત કરી કે બહેનોને, અને અન્ય 100% તૃપ્તિ દેસાઈ જે વાત કરી રહ્યા હતા કે બહેનોને લાભ મળવો જોઈએ, અને અચાનક એમ કહે છે કે એ ડિસિઝન લે, તો એ યોગ્ય નથી. એટલે અત્યાર સુધી જે એમને જમેલો કાઢ્યો, કે જે ઝંડા રોપ્યા, જે નાટક કર્યું, એ નાટક જ થયું વન ટાઈપ ઓફ. અગર એમને પોતાના હક હતા તો જે નક્કી કરેલું હતું એ ડિસિઝનથી એ ફર્યા છે, તો એમને ફરવું નતું જોઈતું. અત્યારે અચાનક તો પહેલા પણ એ જ વસ્તુ થઈ શકે. એ તો એક લેટર લખીને એમને તૃપ્તિ દેસાઈએ મોકલ્યો તો બી કદાચ જવાબ આપતે કે ભાઈ હવે શું કર્યું છે, હું અમે નક્કી કરીશું. અને અગેન એ જ વસ્તુ થઈ રહી છે કે અગેન શ્રી શ્રી રવિશંકર એવું કહે છે કે કપલે સાથે જવું, તો અગેન પાછી મહિલાને પુરુષનો જ પાછો સહારો લેવાનો, અને હસબન્ડ જોડે હોય તો જ પૂજા થાય. તો કેમ હવે એમ કહો કે ડિવોર્સ લીધેલા હોય અને હસબન્ડ ના હોય તો કેમ પૂજા ના થાય? એટલે આ બધી વાતો કઈ ભલીવાર દંગદાળા વગરની છે. આમાં સમાન હકની ક્યાંય વાત થતી નથી. કોઈ વ્યક્તિ પર છોડી દેવામાં આવ્યું એ પોતે કોઈ પણ એક ડિસિઝન, કારણ કે ધર્મ અને આસ્થાનો સવાલ છે. એટલે એની ઉપર કોઈ પણ પેલું કહેવાય ને નોર્મલ સ્ટેટમેન્ટ, જે કઈ વખતે એમને કીધું હતું ઉર્જાન મેને કે પૂજા કરવાની, પૂજા કરી શકો બસ, એટલે પૂજાની વાત કરી દેશે. પણ વાત છે તેલ ચડાવવાની, જે પુરુષોનો અધિકાર છે, જે પણ કરે એ ક્લિયર સેન્ટેન્સમાં હોવું જોઈએ કે બહેનોને અધિકાર મળવો જોઈએ. એની વાત તૃપ્તિ દેસાઈ કરતા હતા, અને અમે પણ અત્યારે એ જ વસ્તુ કરીએ છીએ કે મળવો જોઈતો હતો. અને અગર નથી આપતા તો જેન્ટ્સ ને લેડીઝ બંનેને બંધ કરી દો, અને બંનેને ના મોકલો, અને એકલા પૂજારી જ કરે. જો અધરવાઇઝ ખોલો છો તો બંને સાથે. એવું કેવું શ્રી શ્રી રવિશંકર સાહેબે એવું કીધું કે ભાઈ ના ના, હસબન્ડ વાઈફ કપલ હોય તો કપલ હોય, એટલે કેમ કપલ હોય એટલે જવાનું? પાછું અગેન જેન્ટ્સ નો સહારો લેવાનો. અત્યારે પણ જે ડિસિઝન છે એ ફડણવીસ સાહેબ પર મૂકી દીધું છે કે ભાઈ તમે જ લો. તો દેટ ઇઝ નોટ ગોઈંગ ટુ, આજે નાટક કર્યા ને જે દોડાદોડ કરીને રોડ ઉપર સુઈ ગયા, આટલી બધી ધકાધકી કરીને અમે મળીશું ને ના, એટલે ટૂંકમાં આ બધો ખેલ થયો. અગર એમના વર્ડ ઉપર નથી કે અત્યારે જે વાત ચાલી રહી હતી એ સબ્જેક્ટ ઉપર નથી, તો આટલા બધા ધતિંગ કરવાની અને આટલું બધું લોકોને હેરાન કરવાની, ઇવન બધું જે પણ સમય બધાનો બગડ્યો છે, ગવર્મેન્ટનો બી સમય બગડ્યો છે, પોલીસનો બી સમય બગડ્યો છે, તો સમય બગાડવાની કોઈ જરૂર જ નથી. એટલે મારું આ માનવું છે કે આ નાટક જ છે એક જાતનું. જી સ્વામીજી, આપનું શું માનવું છે? જે મહિલાઓએ રજૂઆત કરી છે, હવે સરકાર એ નક્કી કરવાની છે કે મહિલાઓને તેલ ચડાવવાની અનુમતિ મળવી જોઈએ કે ના મળવી જોઈએ. આપનું શું માનવું છે કે સરકાર હવે પરંપરા તોડવાનો નિર્ણય લેશે કે નહીં, અથવા તો સરકારે આ નિર્ણય લેવો જોઈએ કે ના લેવો જોઈએ? સરકાર જો પરંપરા તોડવાનો નિર્ણય લે તો સાધુ સંપ્રદાયના ઘણા લોકો રોડ પર આવી જશે, અને સમાજની અંદર એક જે હિન્દુત્વ કે મુસ્લિમ ક્રિશ્ચિયન દરેક ધર્મના પોતાના બંધારણને અનુલક્ષીને, સંસ્થાને અનુલક્ષીને જે કાર્ય થાય છે તેની અંદર સરકાર કદી પણ હસ્તક્ષેપ કરી શકે નહીં, એમને કોઈ અધિકાર નથી. અને આ હસ્તક્ષેપ કરી અને આ વાતને દોહરાવવાની ખાલી વાર્તા છે. તે સોનલબેને કીધું કે રુઝાન ખંભાટા વાળા કીધું કે હું આગળ પણ બોલ્યો હતો કે આ વાત એવી છે કે આ એક દબીંગ છે, અને આ દબીંગને હંમેશા પ્રજાને ગેરમાર્ગે દોરવા માટેના પ્રયત્ન છે. ક્યાંય પણ આ વસ્તુની જરૂર નથી. અને 5 વર્ષ પહેલા આ વસ્તુ બંધ કરી દેવામાં આવી છે કે નથી, પુરુષ ત્યાં આગળ પૂજા કરવા જઈ શકતો કે નથી, સ્ત્રી પૂજા કરવા નથી જઈ શકતી. એ જે ચબૂતરો છે જેની પર તેલ ચડાવવાની વાત છે, ત્યાં ફક્ત ને ફક્ત પૂજારી જ તેલ ચડાવે છે. કારણ કે આ વિવાદ પહેલા પણ થયેલો, અને ત્યારે આ વિવાદ ને ત્યારથી ટ્રસ્ટી મંડળે એન્ડ કરી દીધેલો. પંકજભાઈ જી, જે રીતે આ વિવાદ શરૂ થયો છે, ત્યારે મારે એ કહેવું છે કે આ વિવાદ કેવી રીતે શરૂ થયો હતો? થોડા દિવસો પહેલા એક યુવતીએ અચાનક ચબૂતરા પર જઈને તેલ ચડાવવાની કોશિશ કરી હતી, અને ત્યારબાદ આખું આ ચબૂતરાને સાફ કરવામાં આવ્યો હતો પાણીથી, અને ત્યારબાદ વિવાદ થયો હતો કે આ મહિલા કેવી રીતે ચબૂતરાની ઉપર ચડીને તેલ ચડાવતી થઈ ગઈ, કારણ કે મહિલાઓને તેલ ચડાવવા પર ત્યાં પ્રતિબંધ છે. અને ત્યારબાદ આ વિવાદ સામે આવ્યો હતો, અને પછી આ ધીરે ધીરે આ વિવાદ વધારે તૂલ પકડતો ગયો. રુજાનજી, આપને પૂછવું છે કે સરકાર નિર્ણય લે કે ના લે, પરંતુ સ્વામીજી કહી રહ્યા છે કે અગર સરકાર પરંપરા તોડવા અંગેનો કોઈ નિર્ણય લે તો સાધુ સંતો રોડ પર આવશે, આ યોગ્ય છે? હવે કયા ટાઈપના સાધુ સંતો મને ખબર નથી, કારણ કે બીજા થોડા સાધુ સંતો જેમ પેલા અખાડાના સાધુ હતા,
અને એ લોકો તો બે જ એ લોકોની પીપુડી વગાડતા હતા, એ લોકો મહિલાના સમર્થનમાં હતા, જે દેખાવો કરી રહ્યા છે. બરોબર છે, બહેનો સમાન અધિકાર મળવો જોઈએ. હવે બીજા આઈ ડોન્ટ નો કઈ બીજા સાધુઓ જે નીકળશે કે ના મળવો જોઈએ રોડ પર, જેમ પેલા તૃપ્તિબેને તમાશો કર્યો એવા એ કદાચ તમાશા કરી લે. એટલે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે બધા તમાશા થઈ રહ્યા છે, અને આપણે તમાર મારા જેવા જોઈ રહ્યા છે. કારણ કે આપણા બધા દિલમાં ને ફેક્ટ ખબર છે કે આ આમાં આનું જે જે શું કે નિવરણ અત્યારે, કારણ કે પ્રોબ્લેમ જ નથી, પ્રોબ્લેમ હોય તો નિવરણ આવે. પ્રોબ્લેમ જે આપણે અમને કીધું ને જે ફેક્ટ છે કે 5 વર્ષ પહેલાથી ભાઈઓને તો બંધ કરી નાખ્યા છે. એટલે કમિંગ બેક ટુ ધ ફેક્ટ ઓફ ધ મેટર કે જે ધ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે કે જે તૃપ્તિબેન ચાહતા હતા ઇન્સ્ટન્ટ ફેમ આઈડિયલિઝમ કે એટલે બધાને આઈડલ બનવાનું, અત્યારે એ એ લાઈન પર જઈ રહ્યા છે, એ લાઈન પર એ સક્સેસફુલ થયા છે. પછી હવે જે બીજી વાત ઇમ્પોર્ટન્ટ છે કે આઈ સ્ટીલ લુક ઇન ટુ ધીસ કે મે બી એમને ફડણવીસ સાહેબના માથે એટલે નાખ્યો, ધેર કેન બી ટુ રીઝન્સ ઓફ ઇટ. વન રીઝન કે અંદર અંદર સેટિંગ થઈ ગયું હોય, યા સેકન્ડ રીઝન કે એમનામાં પેલો શું કે આપેલો કે કોણ બકરો કાપે કે એવું કંઈક ડાયલોગ છે ને, એટલે એમના એમના હાથે બકરો કપાવે. પણ ઓબ્વિયસલી ફડણવીસ સાહેબ બી કે એવા એ નથી કે ઇઝીલી આવી જવાના છે. એટલે વી કેન લુક એટ ઇટ ટુ વેઝ. પણ કમિંગ બેક ટુ યસ, આઈ એગ્રી વિથ સ્વામીજી કે હા બની શકે છે કે પેલા લોકોએ તમાશો કર્યો છે એટલે થોડા સાધુ લોકો બી તમાશો કરવા ઉતરશે, ગેરંટીડ. સ્વામીજી આપ સહમત છો? રુજાનજીએ જે વાત કરી અને તૃપ્તિ દેસાઈની જે વાત કરી તેની સાથે આપ સહમત છો? હું 100% સહમત છું. શાસ્ત્રીય અજય 16 ની અંદર 5મા મંત્ર ની અંદર એવું કહેવામાં આવ્યું છે કે સ્ત્રીએ કેવી રીતે જીવવું જોઈએ, અને શાસ્ત્રને શાસનકર્તાઓ ક્યાંય ડિસ્ટર્બ ન કરી શકે એ પ્રણાલી 16મા અધ્યાયમાં બતાવવામાં આવી છે. અને તેમાં એવું લખ્યું છે સૌચમ દ્રોહો નીતિમાનિતા, એટલે સૌચમ દ્રોહો નીતિમાનિતા એટલે કે સંસારની અંદર શાસ્ત્રની વિરુદ્ધ જઈ અને લોકોની અંદર લજ્જા ઉપજાવે તેવું કર્મ સ્ત્રીએ કરવું નહીં. આ બંનેમાં તૃપ્તિબેન ક્યાંય ઠીક બેઠતા નથી, પહેલો આક્ષેપ છે. બીજી વસ્તુ કે કોઈ મેજિસ્ટ્રેટ લેવલનો વ્યક્તિ કે કોર્ટની રાહે, અમને વચ્ચે વચ્ચે પંકજભાઈ તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ હું જાણ કરું કે ગઈકાલે એક એવી સૂચના આવી હતી કે ભારતની અંદર પ્રદૂષણ કરવા માટે એ પણ જવાબદાર છે કે આપણે અંતિમ સંસ્કારમાં સળગાવવામાં આવે છે. હવે આ આ વિષયને ક્યાંય ધાર્મિકતાની અંદર એના માટે સુપ્રીમમાં શું મોટો દાખલ થાય? આ આ તો કઈ લોકો નક્કી કરશે, સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે અમારે કેવી રીતે જીવવું, કે અમારા ધર્મની અંદર શું પાલનતા કરવી, એ પ્રણાલી જે નક્કી થયેલી છે ને તે જ પ્રણાલીને દરેકે અનુસરવું પડે. કારણ કે એની અંદર ક્યાંય પણ શાસન કરતા ચાલી શકે નહીં ને એનો હુકમ પણ ચાલી શકે. સુનલબેન હું એવું કહીશ કે એમને જે વાત કરી કે દેવેન્દ્ર ફર્નાન્ડિસ જે ડિસિઝન લેશે તો એ ડિસિઝન નહીં લે, કારણ કે એ પોતે પોલિટિકલ માણસ છે. એમને જેમ અમને ક્લિયર કીધું કે જે ધર્મના અમારા જે પૂજારી છે અથવા તો જે સંતો છે, સંતો પોતાની જે ધર્મની વ્યવસ્થા જે સાચવી રહ્યા છે એ પોતામાં એમને હસ્તક્ષેપ ચલાવવાની ના પાડે છે, એટલે અહીંયા જ અલગ થઈ જાય છે. બીજી વાત કે અગર ફડણવીસ સાહેબ જો અગર આનો આનો ડિસિઝન લેશે તો એ કેટેગરી પોલિટિકલી લેશે કે આ પૂજા કરવી જોઈએ અથવા ના કરવી જોઈએ. જે ક્લિયર જે વિઝન છે કે સ્ત્રીઓને પૂજા કરવા દેવી જોઈએ એવું અમે માનીએ છીએ. બીજું રુઝાન મેને કીધું ટોટલી સમજ છું કે પહેલેથી ત્યાં લેડીઝ અને જેન્ટ્સ ને તેલ ચડાવવા દેવા નથી આવતું, પૂજારી ચલાવે છે. તો તૃપ્તિબેને સ્પેશિયલ એવું બની શકે કે પેલી યુવતી હતી એને એમને જ મોકલી હોય અને છતાં બી એમને જ આખો બધો આ ઇસ્યુ ઉભો કર્યો હોય. હવે સડનલી એ ચેન્જ થઈ ગયા છે અને સડનલી એવું કહી રહ્યા છે કે ભાઈ બધું બદલી નાખો અત્યારે. અને સ્વામીજી માફ કરજો પણ હું તમને એવું કહું છું કે જે લજ્જા અને બધી બધી જવાબદારી સ્ત્રીઓને જ આપી છે શાસ્ત્રોમાં બધી જગ્યાએ, પુરુષોને કોઈ લજ્જા કે ક્યાંય કશું નડતું જ નથી. એ પછી બે બે બૈરા કરે, ચાર બૈરા કરે કે ગમે તે કરે, આપણે હિન્દુત્વમાં પણ આ વસ્તુ થાય છે. પુરુષોને પણ કહેવામાં આવ્યું છે કે પુરુષે પણ કેવી રીતે જીવવું જોઈએ માટે છે, તો નીતિમત્તા શિષ્ય માટે છે, નીતિમત્તા સ્ત્રીઓ માટે છે, તો એવી જ નીતિમત્તા પુરુષો માટે પણ છે. અને દરેકે ધર્મને અનુસાર પાલન કરવું જોઈએ, જાણવા દેવાય નહીં. આમાં કોઈ પણ પોતાના ઘરની કે મારા ખિસ્સાની વાત હું ન કરી શકું. રુદનબેન આ વસ્તુ જાણે. સ્વામીજી એક વાત મારે આપને કહેવી છે કે આપે વાત તો કરી કે શનિ મંદિરમાં તેલ ચડાવવાની અનુમતિ જે વર્ષોની પરંપરા ચાલતી આવી છે તેને ફોલો થઈ રહ્યું છે. હવે કાશી વિશ્વનાથ મંદિરની વાત કરીએ, તેના ગર્ભગૃહમાં મહિલાઓ અને પુરુષો બંનેને પ્રવેશવાની અનુમતિ છે, તો ત્યાં આ નિયમ કેમ લાગુ નથી પડતો? શનિ મંદિરમાં જ કેમ? ભક્તને
ભાઈ દરેક જગ્યાએ પોતાની પરંપરા જુદી હોય, દરેક જગ્યાએ દરેક મૂર્તિ સાથે પરંપરા જુદી હોય. તમારા ઘરમાં સત્યનારાયણની વ્રત પૂજા કરાવડાવો તો વ્રત પૂજામાં પતિને પત્નીને બેસાડવામાં આવે. અમુક યજ્ઞ એવા હોય કે જ્યાં આગળ સજોડે જ બેસાય, જ્યાં આગળ અમુક પૂજા અભિષેક એવા હોય છે કે જેમાં કદી પુરુષ એકલો કરી શકતો નથી. એટલે શિવ પૂજામાં ક્યાંય એવું નથી લખ્યું. હું કઉ છું કે વિષ્ણુ પુરાણમાં અને શિવ પુરાણમાં લખ્યું છે કે સ્ત્રીઓને ને પુરુષોને પૂજા કરવાનો, સ્ત્રીઓને ને પુરુષને પૂજા કરવાનો સરખો જ અધિકાર. સ્ત્રી અને પુરુષ ને તમે સાથે જવા દો તો પૂજા થઈ શકે. તો અગર શનિદેવ ની પૂજા સ્ત્રી નથી કરી શકતી તો જો અગર આ પોતે આવું સ્ટેટમેન્ટ આપી રહ્યા છે તો એ વખતે ક્યાં ગઈ મૂર્તિ ની પરંપરા, ક્યાં ગઈ અને મંદિર ની પરંપરા ક્યાં ગઈ? બેન આમાં તમારી વાત સાચી છે, પણ દરેક સંતો પોતાની રીતે અર્થઘટન કરે છે. શાસ્ત્રની સાચી વાત કરીએ અને શાસ્ત્રને અડખીને જો વાત કરીએ તો હું જે કહું તે ખરેખર શાસ્ત્રને અનુસરીને કહું છું. હું મારા પોતાના ખિસ્સાની વાત નથી કરતો કે મારે કોઈ પણ દુકાન ચલાવી નથી ધર્મના નામે, એટલે હું આવું છાતી ઠોકીને કહી શકું છું. નહીં કે મારા પોતાની વાત હોય, જીવનની અંદર પોતાની બાધ્યતા છે, પોતાના નિર્ણયો છે, પોતાના નિયમો છે, તેને અનુસરીને જ દરેક ધર્મનું પાલન કરવું જોઈએ. કે પડેલવી સાહેબ એવું ના કહી શકે કોઈ ધર્મને, કે મુસ્લિમ ધર્મને એવું ના કહી શકે કે મસ્જિદમાં સ્ત્રીઓને જવા દો. આ છે એમને ત્યાં મસ્જિદમાં સ્ત્રીઓ નથી. સગવડિયો ધર્મ છે, સગવડ એટલે જેને જે રીતે સગવડ ના થાય ને જેવું લાગે એ રીતે કરે, એક એ ટાઈપનો સગવડિયો કહેવાય. ને બીજો એક રિફોર્મિસ્ટ ધર્મ કહેવાય છે કે એક અલગ જ્યારે કે લોકો સમજે કે હવે નવો જમાનો એટલે આપણે નવી સોચ આપીએ અને નવી સોચમાં એ લોકો એ રીતે વિચારીને એ અંદર ઇન્કોર્પોરેટ કરે અને એમાં ઝઘડો કરે કે જૂનામાં ક્યાં લખ્યું હતું, નથી લખ્યું એટલે અંદર નાખશું. એટલે એનો શું, ધેર આર લોટ ઓફ વર્ઝન્સ ઓફ યોર રિલિજન. તમારા રંગને જેમ આપણે કહીએ છીએ આપણે લાખો અને કરોડો દેવી દેવતા છે, એમ આપણે રિલિજનને બી સગવડિયા રીતે પોતપોતાની રીતે લોકો અંદર સેટલ કરીને પોતાની રીતે કામ કરે છે. એટલે ઇફ વી કેન ગો ઓન ડિબેટિંગ ઇટ તો તમે રાઈટ છો કે આવા ઇફ યુ વોન્ટ ટુ પુટ ઇટ એટ પાર્ટ કોઈ દિવસ પાર પર નથી આવવાનો, કારણ કે બધા સગવડના રીતે પોતાની રીતે કામ કરશે અને એ રીતે ચેન્જ કરશે. જી આપણે એક બ્રેક માટે રોકાઈશું, બ્રેક બાદ પાછા ફરીશું ત્યારે વાત કરીશું કે આ નિર્ણય લેવાનો અધિકાર કોને છે, મંદિર ઓથોરિટીને છે, કલેક્ટરને છે કે પછી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને છે. સાથે જ વાત કરીશું આર્ટ ઓફ લિવિંગના શ્રી શ્રી રવિશંકરે દેવેન્દ્ર ફડણવીસ સામે મુકેલા બે વિકલ્પોની, તેની ચર્ચા કરીશું એક બ્રેક બાદ.